કોમેડી કિંગ અસરાનીએ ગાયું છે, રિચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય, જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના મોટા ખાય, અહીં દારમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો, અમદાવાદ બતાવું ચાલો. 20 વર્ષથી આપની સેવામાં ચાલી રહી છે. અહીંની દાળ એટલી બધી પ્રખ્યાત હતી કે લોકો ક્યાં ક્યાંથી લેવા આવતા. અને કયા ફિલ્મો સ્ટારો અહીંયા જમેલા છે તે પણ જણાવું છું. અહીં ફિલ્મો સ્ટારોમાં ગાંધીજીથી લગાવીને, સરદાર પટેલથી લગાવીને અમિતાભ બચ્ચન અને અસરાણી, ઇન્દુલાલ યાજ્ઞિક અને નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, આ તમામ લોકો અહીંયા મોટા મોટા સેલિબ્રિટીઓ આવેલી છે. કેમ છો અમદાવાદ? તમારો દોસ્ત જે કે આજે આવ્યો છે એ કેવી જગ્યાએ? જ્યાં આપણા મુખ્યમંત્રી જે વલ્લભભાઈ પટેલ, પછી ગાંધીજી, તેમજ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ અને અમિતાભ બચ્ચન ફિલ્મ સ્ટાર ને એક કોમેડિયન હિરોઈન જે અસરાની છે તે પણ અહીં જમતો હતો, તે હોટલમાં આજે આપણે આવ્યો છે ને, તે હોટલ ક્યાં આવેલી છે અને અહીં કેવી રીતે અવાય ને એનું ફિક્સ ભાણું કેટલાનું છે અને ક્યારથી ચાલુ થઈ ગયું તે પણ આપણે એમના ઓનર જોડે વાત કરીશું અને અહીં કેવી રીતે હોય તે પણ હું તમને કહીશ. ચાલો ત્યારે અંદર આપણે જોઈએ, વધુ વાર ના કરતા આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવ, એટલે મારા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, ત્યારે આપણે સ્કીપ ના કરતા મજા આવશે ને આજનું લોકેશન પર તમને જણાવી. ચાલો ત્યારે આજે આપણે આવી ગયા છે 121 વર્ષ જૂની ચંદ્રવિલાસ ડાઇનિંગ હોલમાં. આ ડાઇનિંગ હોલમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ અહીં જમી ગયા છે. નમસ્કાર, તમારું નામ જણાવો. કુણાલ મોદી. અહીં તમે જમવા આવ્યા છે, તે હોટલનું નામ શું છે? ચંદ્રવિલાસ. પહેલી વાર આવ્યા? હા. કેવું લાગે? સરસ. અને કોઈ બીજાને આવવું તો હોય? બિલકુલ, 100%. થેન્ક યુ. આપ જોઈ શકો છો લોકો પ્રેમથી જમી રહ્યા છે અહીં બધું. અને જમવાનું પણ આપ જોઈ શકો છો. કેવું મિત્ર, જમવાનું કેવું લાગ્યું? ઓકે છે. તમને કેવું લાગ્યું? બહુ સરસ. પહેલી વાર આવ્યા? પહેલી વાર. હા, બીજી વાર આવશો? આવશો ને. આવજો આવજો. ચાલો ત્યારે અહીંયા પણ ચંદ્રવિલાસમાં વડીલ જમી રહ્યા છે, તેમને પૂછે. નમસ્કાર, આપનું નામ જણાવો. કનુભાઈ. કનુભાઈ ક્યાંથી? ગોડા. પહેલી વાર આવ્યો? ના, પહેલાં આવેલો છું, કામ જમેલો નથી. અહીં જમ્યા કેવું લાગે? સારું છે. સારી છે. હા, સારી. બેન તમને કેવું લાગ્યું? મજા આવી? બહુ સારું, બહુ સારું. અહીં ચંદ્રવિલાસમાં ભાઈ જમી રહ્યા છે, તેમને પૂછે. નમસ્કાર, તમારું નામ જણાવશો ભાઈ? ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ ક્યાંથી તમે? વિરમગામ. વિરમગામથી આજે પહેલી વાર જમ્યા? પહેલી વાર. કેવું લાગ્યું? સરસ. સરસ લાગ્યું. બીજી વાર આવશો વિરમગામથી? હા ભાઈ, વાયા વિરમગામથી આવેલા છે ને, એમને પણ મજા આવી ગઈ છે અને બીજા મિત્રને પણ મજા આવી. તમે તમે બી વિરમગામથી? હા, વિરમગામથી. હા, સરસ લાગ્યું. આવો, સરસ સરસ આવો, મજા આવી ગઈ. અને વળી તમને કેવું લાગ્યું? સારું છે ને? બસ ખાતા પીતા રહો, મસ્ત રહો. અહીંયા ચંદ્રવિલાસ હોટલમાં વડીલ જમી રહ્યા છે, તેમને પછી પૂછે. નમસ્કાર, પહેલાં આપનું નામ કહો. પહેલાં હા, ઝાલા પરદેશે પહોંચે, તલોદથી. હા હા, ના ના, 3-4 વખત આવે. ખાવાનું સારું લાગે? સારું, મજા આવે. મસ્ત મજા. હા, ટેસ્ટી. ભાઈ જમી રહ્યા છે, તેમને પૂછે. નમસ્કાર, તમારું નામ કહેશો? પહેલાં ઠાકોરભાઈ. ક્યાંથી? મધ નવસારી. નવસારીથી આવે છે? પહેલી વાર આવ્યા? હા, નહીં, આ દર વર્ષે આવીએ. લાઇટ લેવા અત્યારે અહીંયા જ જમે. હા હા, એટલે જમો છો? હા. જમવાનું કેવું છે અહીંયા? ફાઇન ફાઇન, મસ્ત છે. કોકને આવો તો ભાઈ. હા ભાઈ, દેશમાં બેર છે ભાઈ. અને આ ભાઈને તો મજા પડી ગઈ છે. અગર તો તમે પણ આવતા હોય ગુજરાતના ગમે તે ખૂણામાંથી, એટલે રિલીફ રોડ પર, રિચી રોડ પર આવતા રહેજો. ફર્નાન્ડિસ ઓવરબ્રિજ પર જે દુકાન આમની ચંદ્રવિલાસ કરીને ખૂબ ફેમસ છે, નાના છોકરાને પણ કહેશો ને તે પણ બતાવી દેશે. અહીં ગરમા ગરમ રોટલી પણ બની રહી છે અને ભાઈ રોટલી શેકી રહ્યા છે, જોઈ શકો છો આપ. અને બરાબર રોટલી બની રહી છે. બા, કેટલા વખતથી રોટલી બનાવો છો? કેટલા વર્ષથી બનાવો છો? 60 વર્ષથી.
સાત વર્ષથી મેં રોટલી બનાવી. તમે જમી રહ્યા છો અને તમે પણ જમી લો ચલો ત્યારે. હા, તમને કેટલા વર્ષ થયા? તમને કેટલા વર્ષ થયા? એક વર્ષ થયું. શું બનાવો છો તમે? પાર્સલ. પાર્સલ? હા ભાઈ, પાર્સલનો શું ભાવ છે? 140ની થાળી. આપ જોઈ શકો છો રસોડામાં પણ સ્વચ્છતા છે. અને આ ભાઈ રોટી શેકી રહ્યા છે, તેમને પૂછીએ. ભાઈ, કેટલા વખતથી રોટી બનાવો છો તમે? 9 સાલથી રોટી બનાવો. રાજસ્થાની હો ભાઈ? ગુજરાતી. ક્યાંના? ક્યાંથી ક્યાંથી તમે? ગામ કયું? દાવત ગોધરા. ભાઈ, દાવત ગોધરાના છે ને ફટાફટ રોટલી બનાવી રહ્યા છે. આજે આપણે આવ્યા છીએ ચંદ્રવિલાસ હોટલમાં, ત્યાં એમના ઓનર જોડે વાત કરીએ. નમસ્કાર, આપનું નામ જણાવશો પહેલા? મારું નામ મલય દેવશંકર જોશી છે. આ હોટલનું સ્થાપક મારા દાદા ચિમનલાલ હેમરાજ જોશી છે. આ હોટલ 121 વર્ષથી આપની સેવામાં ચાલી રહી છે. અહીંની દાળ એટલી બધી પ્રખ્યાત હતી કે લોકો ક્યાં ક્યાંથી લેવા આવતા. આજે પણ લાખો લોકો આવે છે, બધા એ જ યાદ કરે છે કે ત્યારે મસ્ત દાળ બનતી. પહેલાંના જમાનામાં મોટા મોટા શેઠિયાઓ ઘોડાગાડી બગીમાં લેવા આવતા. અહીંયા દાળ કદાચ ઢોળાઈ ગઈ હોય, નાનું બાળક લેવા આવ્યું હોય અને ઢોળાઈ ગઈ હોય તો 1/2 કિલોમીટર આમ 1/2 કિલોમીટર આમ એની દાળની સુગંધ આવતી. ગમે તેવા સાબુથી તમે ધુઓ તો 3 દિવસ સુધી હાથમાં સુગંધ જતી નથી. નાનો ઝીણો સરખો તાવ આવ્યો અને દાળનો એક વાટકો પી જાઓ તો તમારે પસીનો થઈને બધું તાવ નીકળી જતો. આ દાળની એટલી પ્રખ્યાતિ હતી. આ હોટલની કિંમત બી એટલી સારી હતી કે 1 રૂપિયામાં થાળી મળતી અને લોકોને પોસાતી. આજે બી મારી કાને લગભગ 3000 પોસ્ટકાર્ડ પડ્યા છે લોકોને જૂના કે તમારી હોટલ ખૂબ ફૂલે ફાલે અને તમારા જેવું સાત્વિક ભોજન હું ભારત ફર્યો છું પણ આવું ક્યાંય નથી, એવું લોકોના સ્ટેટમેન્ટ છે. આપણે જે મંત્રીઓ અહીંના, જે ગુજરાતના મુખ્યમંત્રી છે અને કયા ફિલ્મો સ્ટારો અહીંયા જમેલા છે તે પણ જણાવું થોડું. અહીં ફિલ્મો સ્ટારોમાં ગાંધીજીથી લગાવીને, સરદાર પટેલથી લગાવીને અમિતાભ બચ્ચન અને અસરાણી, ઇન્દુલાલ યાજ્ઞિક અને નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, આ તમામ લોકો અહીંયા મોટા મોટા સેલિબ્રિટીઓ આવેલી છે અને મોટા મોટા ઉદ્યોગપતિ તો ઘણા આવેલા છે જેના નામ પણ અરવિંદ મિલથી માંડીને બધી મિલોના માલિકો અહીંયા આવેલા છે. લગભગ કેટલા વર્ષ થઈ ગયા? અને 123 વર્ષ થવા આવ્યા. 123 વર્ષ ને રીચી રોડના અડ્ડા પર અસરાણીએ ગીતભંગ કહેલું છે કે રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય જ્યાં ગરમ ફાફડા, ગરમ જલેબી નાના મોટા ખાય. એટલે તમે પણ જો ઘરે ખાવાના શોખીનો તો રીચી રોડ જે કહેવાય છે ગાંધી રોડ, તે ફર્નાન્ડિસ બ્રિજના ઉપર એમની દુકાન આવેલી છે ચંદ્રવિલાસ. અને તમારી કોઈ બીજી શાખા ખરી? અમારી બીજી કોઈ શાખા નહીં, આ જ શાખા છે. કોઈ બીજી શાખા નહીં, ઓનલી વન આ એક જ શાખા છે. અને અહીંયા પ્યોર વેજીટેરિયન જ ખાવાનું મળે છે, બરાબર? હા જી. અને એમની દાળ એટલી વખણાતી વર્ષો પહેલાં ને અત્યારે પણ કે લીચી રોડ પરથી તમે નીકળો ને એટલે એની સ્મેલ જ સુપર આવશે. અને તમે ક્યાંથી આવો છો? હું દરિયાપુરથી આવું છું, સિટી સેન્ટરથી. પહેલી વાર આવ્યા? ના, હું ઘણી વખત અહીંથી જ લઈ જઉં છું. એનું વધારે વધારે તમને જોર દાળ ભાત બહુ જોરદાર હોય છે. આના ભાઈ આ ભાઈને પણ આવે છે ને, તમે પણ જો દાળ ભાતના શોખીનો તો ફટાફટ અહીં પહોંચી જજો. આજે આપણે આવ્યા છીએ ચંદ્રવિલાસ હોટલ, જે રીચી રોડ પર આવેલી છે ફર્નાન્ડિસ બ્રિજના ઉપર. અને ત્યાં લોકોએ તો ખૂબ વખાણ કર્યા કે એને જમવાનું એટલે ટેસ્ટમાં બેસ્ટ છે. હવે આપણે પણ જોઈએ કે અહીંનું જમવાનું કેવું છે. લોકોએ તો ખૂબ વખાણ કર્યા પેટ ભરીને, અહીં મોટા મોટા ફિલ્મ સ્ટારથી લગાવીને કે મુખ્યમંત્રી લોકો પણ અહીં આવેલું છે, એમના ઓનરે જણાવ્યું તેવી રીતે. હવે તમે પણ જો જમવાનો શોખીનો ને તો ફટાફટ અહીં પહોંચી જજો. અને આપણી થાળી પણ આવી ગઈ છે અને ત્યાં ટેસ્ટ કરીને હું તમને બતાવું છું. જો આપણું બી જમવાનું આવી ગયું છે અને જમવાનું તો સુગંધ એકદમ આમ જોરદાર દાળની પણ આવી રહી છે. અને તે કેવું છે તે પણ હું તમને કહું છું. આજે આપણે આવ્યા છીએ ચંદ્રવિલાસ હોટલમાં, ત્યાં કસ્ટમર રિવ્યુ તો જોયા કે કસ્ટમર લોકો તો પેટ ભરીને વખાણ કર્યા કે એનું જમવાનું ટેસ્ટમાં બેસ્ટ છે. અને ટેસ્ટમાં બેસ્ટ છે તેથી તો ફિલ્મો સ્ટાર અમિતાભ બચ્ચન, પછી આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ, ગાંધીજી, વલ્લભભાઈ પટેલ અને તેઓ પણ અહીં જમતા હતા. અને એમની દાળ એટલી વખણાય કે આખું અમદાવાદ ખાતું હતું. અને ઉદ્યોગપતિઓ પણ જે અત્યારે મિલ અમદાવાદ એટલે માન્ચેસ્ટર ગણાતું હતું, જ્યાં મિલોની નગરી હતી, એના ઉદ્યોગપતિઓ પણ અહીં જ જમતા હતા. અને આજે તમને હું અહીંનો જે રિવ્યૂ આપું છું ને, પહેલું આપણા સબસ્ક્રાઈબરોને શિખંડ કહીને મીઠું મોડું કરાવું છું. ચાલો ત્યારે પહેલું મારા સબસ્ક્રાઈબરોને
અને બટાકાનું શાક છે એકદમ સુગંધ સુગંધ વાળું છે, જોઈએ ખાઈને. બિલકુલ લગ્નમાં ખાવા એવો ટેસ્ટ છે એકદમ. અને દાળ જોઈએ, જે દાળ પીવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા. એના મસાલા એવા નાખે કે તમે જો એકવાર ખાશો ને તો કાયમના ઘરાક બની જશો. અને સાથે પાપડ પણ છે. અને ઊંધિયું પણ છે. હવે આપણે તમને ઊંધિયાનો ટેસ્ટ કરીને બતાવું. બહુ જોરદાર છે સ્વાદનો. અને એની દાળ નંબર વન છે. હવે જો તમે ખાવાના શોખીનો તો ટીકી રોડના અડ્ડા પર આવેલી દુકાન છે, જે ફર્નાલીસ બિલ્ડિંગ ઉપર આવેલી છે. ચંદ્રવિલાસ નામ છે. 121 વર્ષ જૂની છે. અને આપણને લાગે છે ભૂ એટલે બરાબર ખાઈ હું તમને એનું એડ્રેસ પણ જાઉં. અમે પણ ખાવા પીવાના શોખીનો અને ટેસ્ટી ખાવાના બહુ શોખીનો તો ચંદ્રવિલાસ હોટલમાં 140 રૂપિયા ડીશ છે. લગ્નમાં બનેવું કેવું બટાકાનું છોડાવેલું શાક છે. તમારે મોં પાણી આવી ગયું ને એટલે ફરાવડે આવી જજો. અંદર ઠંડી એકદમ ચીડ છાશ પણ છે. જો તમે પણ જમવાના શોખીનો તો અહીં કેવી રીતે હોય ના એનું એડ્રેસ શું છે તે પણ તે ભાઈ જાણવી દે. એનું એડ્રેસ શું છે તે કહેશો તમે? રતનપોર પાસે ગાંધી રોડ અમદાવાદ. રતનપોર પાસે ગાંધી રોડ જે ફર્નાન્ડિસ બ્રિજ પાસે આવેલું છે ત્યાં બાજુ તેમનું નામ છે ચંદ્રવિલાસ. અને એમનો ટાઈમિંગ શું છે તમારી નીચે? 11:30-4 ચંદ્રવિલાસ ડાઇનિંગ હોલ. 11:30-4 વાગ્યા સુધી ચંદ્રવિલાસ ડાઇનિંગ હોલ. એટલે તમે જો જમવાના શોખીનો ને સ્પાઈસી લવર હોય તો બરાબર એ પહોંચી જ જજો. કોઈની પણ રાહ જોતા નહીં, ચાલો ત્યારે. આપણે તો જમ્યા, આપણો તેર ભરે ગયો ને મજા આવી. અને લોકોના રિવ્યુ હતા ખાવા ટેસ્ટમાં બેસ હતું. અને સ્પાઈસી લવરો માટે એક જ વાત છે કે તમે ફટાફટ પહોંચી જાઓ ચંદ્રવિલાસ હોટલ, જે ફર્નાન્ડિસ બ્રિજ પર આવેલી છે અમદાવાદ ખાતે. એટલે હવે મળીશું આવા જ કોઈક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ચાલો ત્યારે.